બનાસકાંઠાના સરહદી વિસ્તારના ફરીવાર તીડનું આક્રમણ જોવા મળી આવે છે, જ્યારે ધરતીપુત્ર પર કુદરત રૂઠે હોય તેવું લાગી રહ્યું છે. વાવના મીઠા વિચારણીમાં ફરી તીડનો ધામા નાખ્યા છે. ખેડૂતો ફરીથી મોજું ફરી વર્યું છે. રાજસ્થાન તરફથી તીડનું તોફાન આવી રહ્યું છે અને આ ખરેખરની વ્યથા ક્યારે દૂર થશે તે જોવાનું રહ્યું. રિપોર્ટર ગુમાનસિંહ જાડેજા સાથે કરણસિંહ જાડેજા, સાંતલપુર. ખેતીવાડી તંત્ર અને જિલ્લાના વહીવટી તંત્રને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજે અચાનક સવારે મીઠાવી ચારણ, મીઠાવી રાણા, આકોલી, સણવા એ ગામોમાં તીડોનું આક્રમણ મેં હમણાં જ વિડીયો મૂક્યો છે. મામલદાર સાહેબને પણ ફોન કર્યો. તાનેરાથી કાળુભાઈ તરક કરીને વારંવાર એમના ફોન આવીને એમણે મદદની ખાતરી આપી છે કે હું તંત્રને કહું છું જી 24 કલાકનો હૃદયથી નમનને વંદન કે એમણે બ્રેકિંગ ન્યૂઝ ચાલુ કર્યું છે. ત્યારે મીડિયાના મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તંત્ર જ્યારે એમ કહે છે કે અમે પોકી ગયા, કોઈ તંત્ર આ વિસ્તારમાં આવ્યું નથી, ત્યારે મીડિયાને આ દેશની ચોથી જાગીરને વિનંતી કરું છું કે આપ સૌ તાત્કાલિક આ નગરોળ તંત્રને જગાડીને ખેડૂતોને બે દિવસ પહેલા વાવાઝોડું વાવ તાલુકામાં ભયંકર વાવસોઈ ગામ બાબરમાં આવ્યું છે અને નુકસાન થયું છે અને કુદરત જ્યારે ઉપરથી હાથ લઈ લીધા એવી પરિસ્થિતિમાં ત્યારે તીડોનું આક્રમણ તમામ પાક ખાઈને સાફ કરી રહ્યા છે, ત્યારે વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અમારા મીઠા વિચારણથી કરીને તમામ ગામોમાં તીડોના ટોળે ટોળા ઉતરી પડ્યા છે, ત્યારે એ તીડોનો વિનાશ કરવા તાત્કાલિક સરકાર અને કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે ઇમરજન્સી હેલિકોપ્ટર મોકલીને ખેડૂતોને બચાવે એવી બે હાથ જોડીને વિનંતી કરું છું.